સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજ દ્વારા સ્વાભિમાનની લડાઈમાં સર્વ સમાજને સાથે રાખી ભાજપને કારમી હાર અપાવવા માટેની રણનીતિ તૈયાર કરી હોય તેના ભાગરૂપે સુરેન્દ્રનગર સર્વે સમાજને સાથે રાખીને એક મહાસંમેલનનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના અને કરણી સેનાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત મંચ ઉપરથી કરવામાં આવી હતી. ભાજપના ઘમંડને ઉતારવા સમૂહમાં પ્રતિજ્ઞા પણ કરવામાં આવી હતી, તેમજ ક્ષત્રિય સમાજ સાથે બ્રહ્મ સમાજ અને અન્ય બારોટ સમાજ સહિત અન્ય સમાજના આગેવાનોએ આ મંચ ઉપરથી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હોવાની વાત પણ સામે આવી છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ભાજપમાં કાર્યરત 10થી વધુ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા હોવાની પણ વાત સામે આવી રહી છે. આમ ક્ષત્રિય સમાજની અસ્મિતાની આ લડાઈમાં સર્વે સમાજને સાથે રાખી કોંગ્રેસને ટેકો આપવાની વાત કરતા સુરેન્દ્રનગરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. બહેનોની જે અસ્મિતાની લડાઈ હતી, અમારા ઉજળા ઇતિહાસને ખંડિત કર્યો છે રૂપાલાભાઈએ, એના કારણે એ કોઈક રાજપૂતાણીના દિલમાં દવ લાગ્યો છે. અને આજે એ રાજપૂતાણી આવી ગરમીમાં પણ નીકળી ગયા છે કે નહીં, હવે યુદ્ધ એ જ કલ્યાણ. પણ અમારું યુદ્ધ એવું છે, હથિયાર વિનાનું છે. હવે મત પેટી ઉપર જ અમારું શસ્ત્ર છે અને અમે કોંગ્રેસને વિજયી બનાવવા માટે મરણિયા પ્રયાસ કરશું. અને ભાજપને એની ભૂલનો પસ્તાવો નથી કર્યો તો હવે 26 સીટ ઉપર એની હાર થશે, એટલે એને ખ્યાલ આવશે કે અમે રાજપૂત સમાજ સાથે જે બહુ નાનો વર્ગ ગણ્યો હતો, પણ એની તાકાત અને એની ક્ષમતાની એનો નહોતો ખ્યાલ, એની હવે ખ્યાલ આવી જશે. મોદી સાહેબને બહુ રિક્વેસ્ટ કરી, અમારા રાજપૂતાણી બહેને બહુ ટપાલ લખી, આવેદનપત્ર આપ્યા, રેલી કાઢી, અને રાજકોટમાં આટલી મોટી વિશાળ મેદનીમાં અમે અમારું આંદોલન ચલાવ્યું. કોઈ પણ સરકારી એમ કે સંપત્તિને કે અમે સંયમ અને શિસ્તથી અમારું આંદોલન કર્યું, પણ એનો ત્યાં કોઈ અમારો ઉલ્લેખ ન કર્યો અને એનો એમને જવાબ ન આપ્યો. તો હવે અમારો રાજપૂત સમાજ અને અન્ય સમાજ સાથે છે, એનો જવાબ આપી દેશે. 4 જૂને અમારો વિજય થશે એવી અમને અપેક્ષા છે. રાજકોટના ભાજપના પ્રત્યાશીએ ભૂતકાળમાં બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે જેમ તેમ બોલ્યા, લેવા પટેલ સમાજ વિશે જેમ તેમ બોલ્યા, આ પ્રકારની પરિસ્થિતિની સામે કમસે કમ વડાપ્રધાન શ્રી આવ્યા ત્યારે અપેક્ષા કે એવો આ દેશની મા બેન દીકરીઓનું જે અપમાન થયું છે એના વિશે કમસે કમ 2 શબ્દો બોલે, પરંતુ 1 શબ્દ નહીં બોલે અને હાસ્યાસ્પદ વાતો કરીને કહે તમારી 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસની સરકાર લઈ જશે. પ્રધાનમંત્રીને સુરેન્દ્રનગરથી અમદાવાદ જાજો અને ચાય પીને પાછા આવજો. 1 રૂપિયાનો ખર્ચ તમારી મોટરને નહીં થાય, નહીં ડીઝલ, નહીં પેટ્રોલ. દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક એવું નથી કહેતો કે આવું વાહન શોધાયું છે કે શોધી શકાય. સોલારવાળી ગાડી હોય તો પણ એની બેટરી, સોલારના કારણે જે પેનલ, એના ચાર્જિસ, એનું મેન્ટેનન્સ ખર્ચો તો થાય, એ પણ નહીં કરવાનું. ભૂતકાળમાં જેમ કહ્યું હતું કે એવો ગેસ ને ઓઇલ મળ્યું છે કે મારો ગુજરાતી ચકલી ખોલશે તો હવે પેટ્રોલ નહીં, હવે પાણી નહીં, પેટ્રોલ ને ડીઝલ આવશે. ક્યાંય કોઈને આવ્યું નહીં, ઉલટાનું પાણી પણ મળતું નથી એવી પરિસ્થિતિ થઈ. ને ચકલી ખોલો તો માથે લખ્યું હોય BJP, બીજે જઈને પી, અહીંયા પાણી નથી. આ મુદ્દાઓની વાત કરવાના બદલે દેશના પ્રધાનમંત્રી લોકોની લાગણીઓને સહેજ પણ વાંચા નથી, એનાથી આક્રોશ ઓર હોય છે. આખરે લોકશાહીમાં જનતા જનાર્દન, લોકો ઈચ્છે અને સત્તા મળે. ભાજપને અહંકાર કે 5-5 લાખથી બધી જીતીશું, આ અહંકારને કોઈ હું કે મારી પાર્ટીને દેશની અને ગુજરાતની જનતા તો